जहांगीरपुरा दी पाल ग्रुप को ओ कॉटन सेल सोसायटी ली न पूर्व चेयरमैन जयेश पटेल की साठगांठ में नवसारी धमती है 27.76 करोड़ डांगर नो पाक क्रेडिट थी खरीदी नाणा चूकव्या हता जेथी बे वर्षी 5,449 खेडूतोए रड़ावानो वारो आव्यो हतो। गुनामा इकोसेल साई हस्ती एग्रो प्रोडक्ट लीना डिरेक्टर प्रज्ञेश रमेशचंद्र नायक उमर वर्ष 45 रहे सुपा गाम नवसारी ने तेना घर में पकड़ी पाड़ी धरपकड़ करी छे। पोलिस थी बचवा माटे प्रज्ञेश नायक घर में छुपायेलो हतो। इकोसेलना पीएसआई सागर प्रधान स्टाफ साथे तेना घरे गया त्यारे दरवाजो खोल्यो न हतो। आथी पोलीसे घर कोडन करी टेरेस पर चढ़ी तेने पकड़ी पाड्यो हतो। आरोपी घरे गाड़ी राखवाने बदले फेक्टरी पर राखतो हतो। वधुमा प्रज्ञेश नायक 15 करोड़ रुपया भरवा तैयार न थता कोर्टे आगोतरा नामंजूर करी हती। अगाउ आ गुनामा जहांगीरपुरा दीपाल ग्रुप को ओ कॉटन सेल सोसायटी ली सहकारी मंडल में पूर्व चेयरमैन और गुजरात खेडूत समाज प्रमुख जयेश शंकर पटेल उर्फे जयेश पाल और मोना प्रज्ञेश नायक ने आगोतरा जामीन मंजूर करता इकोसेल कार्यवाही करी हती। सूरत शहर खाते आवेली पाल कोऑपरेटिव सेल सोसायटी नामनी सहकारी मंडली आवेल छे तेमा 5,400 वधारे खेडूतो सभासदो छे अने पाल कोऑपरेटिव सेल सोसायटी साथे पाछला वर्षों में 27 करोड़ जेटली मातबर रकमनी चीटिंग थयेल होय तेवी फरियाद डीसीबी पोलीस स्टेशन खाते दाखल करवामां आवे। अने जेम हर कोई जाणे छे ભારતભરમાં સહકારી ક્ષેત્ર ગુજરાતનું સૌથી ઉત્તમમાં ઉત્તમ ગણાય છે તેમાં પણ દક્ષિણ ગુજરાતની સહકારી મંડળીઓનું એક આગવું જ સ્થાન છે। એવી એક સહકારી મંડળીમાં જો આવું ચીટિંગ થાય અને જો પ્રશ્ન ખેડૂતોનો હોય એ તો સરકાર આને ખૂબ ગંભીરતાથી લે છે અને 27 કરોડની ચીટિંગ માતબર ચીટિંગ થઈ હોય તો ખેડૂતોને ન્યાય અપાવવાનું પહેલું પગથિયું ઇન્વેસ્ટિગેશન હોય છે તે સમજી આ તપાસ આર્થિક ગુના નિવારણ શાખાને સોંપવામાં આવી હતી। તેના પ્રયાસ રૂપે સૌ પ્રથમ આની તલપરસી તપાસ કરવામાં આવેલ હતી અને મીનવાઇલ જે નામ જો 3 જણા સામે જે ફરિયાદ કરવામાં આવેલ તેમાં જયેશભાઈ પટેલ જે ત્યારના તત્કાલીન ચેરમેન હતા, મોનાબેન નાયક જે હાલ આરોપી પકડાયેલ છે પ્રજ્ઞેશ નાયકના પત્ની છે તેઓ સાઈ હસ્તી એગ્રો પ્રોડક્ટ લિમિટેડના ડિરેક્ટર હતા અને હાલ જે પકડાયેલ છે પ્રજ્ઞેશભાઈ નાયક તેઓનું નામ ડિરેક્ટર પદે હતું। તો આમાં અગાઉ જયેશભાઈ પટેલ અને મોનાબેન નાયકની ધરપકડ કરવામાં આવેલ હતી। નામદાર હાઈકોર્ટ દ્વારા એવો હુકમ કરવામાં આવેલ કે 27 કરોડની માતબર ચીટિંગ થયેલ હોય હાઈકોર્ટે પણ તેનું કોગ્નિઝન્સ લઈ 15 કરોડ જેટલી રકમ 15-10-2022 સુધીમાં ભરવા માટેનો હુકમ કરે જે પ્રજ્ઞેશભાઈ નાયકે તેનું ઉલ્લંઘન કરી એમના આગોતરા જામીન જેમને જે એપ્લિકેશન કરેલ તે નામંજૂર થયેલ અને 2/5/2022 રોજ તે આગોતરા જામીન નામંજૂર થયેલ। ત્યારથી આર્થિક ગુના નિવારણ શાખા તેની તપાસમાં હતી કે તેઓ ક્યાં છે। સીડીઆર એનાલિસિસ, ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સ ઇન્ટેલિજન્સ દ્વારા સચોટ બાતમી મળેલ કે હાલ તેઓ પોતાના ઘરે ક્યાંક છુપાયેલા છે, ઘણીવાર એ મિલ ઉપર પણ આવે છે તેવી પણ બાતમી મળેલ, તેથી તે એક્શન પર લાવવા માટે અમે ખુદ પીએસઆઈ સાગર પ્રધાન અને તેની ટીમ બનાવી રાતના 12 વાગ્યાની આસપાસ ટીમને રવાના કરેલ અને ત્યારે તેઓ ઘરે મળી આવેલ અને તેઓના ધાબા ઉપર તે છુપાયેલ હતા ત્યાંથી તેઓને અટક કરી આગળ ધરપકડ કરેલ છે અને મીનવાઇલ 3 દિવસના રિમાન્ડ મળેલ છે। એ 3 દિવસના રિમાન્ડ મેળવવાની તજવીજ સાથે હવે એની તલસ્પર્શી તપાસ કરવામાં આવે છે અને ખેડૂતોને આમાં ન્યાય મળે તેવું પ્રથમ સોપાન જે હંમેશા પોલીસના ઇન્વેસ્ટિગેશન હોય છે તે ઇન્વેસ્ટિગેશન તલસ્પર્શી રીતના કરી તેઓને ન્યાય મળે તેવી અમારી આર્થિક ગુના નિવારણ શાખાની પ્રક્રિયા ચાલુ છે।